કોલંબસ મંડળની વાત મને યાદ આવતી હતી કે કોલંબસ મંડળ સ્વામીજીને સર્વોપરી મંડળ ગણાવે. અમેરિકામાં ખૂબ સરસ સમયો કર્યો, એટલો સરસ સમયો કર્યો કે કોઈ દિવસ બીજી વાત તરફ નજર ન કરી, નહીં પૈસાની ગણતરી, નહીં બગાડની ગણતરી, નહીં કોઈ કોઈ જાતની એટલે કોઈ જાતની ગણતરી ન કરી. લોકો પ્રફુલ્લભાઈ એવા સેવક છે કે મહારાજ વખતે જે પર્વતભાઈ હતા એવા સેવક, ખબર છે આપણને પ્રસંગની કે છુટ્ટી વાળીએ ઘી પીરસ્યું હતું અને આ પતરાળું ના પતરાળું બેની વચ્ચે છુટ્ટી વાળી એટલે લીટો એમનેમ જાય વચ્ચે ઘીનો જમીન પર પડે, પણ પર્વતભાઈ નાચીને કૂદે એવા ભક્ત હતા. એ પ્રફુલ્લભાઈ, રમણભાઈ ખાલી બે જ ભક્તો એવા છે ત્યાં, અને એની પર આ સમયો થયો હશે, કેવી રીતે થયો હશે. એ પ્રફુલ્લભાઈ પોતાનો સ્ટોર ખુલ્લો મૂકી દીધો હતો, જેને જેટલા ડ્રિંક્સ પીવા હોય એટલા છૂટ. નાનું છોકરું હોય ને મોટી બોટલ તોડી હોય ને એઠું કરીને મૂકી દે ને બગાડે, તોય એને મનને વિશે સંકલ્પ નથી થયો કે કેમ બગાડ કરે છે. બધું ખુલ્લું, બસ જેને જે ખાવું હોય પીવું હોય જેને જે વસ્તુ લેવી હોય સ્ટોરમાંથી છૂટ. એટલો બધો દિવ્ય ભાવ, એટલું બધું ભક્તો પ્રત્યે પ્રેમ ભગવાનના સંબંધે. ખૂબ નિર્દોષ બુદ્ધિ એ લોકોને, પૈસાની કોઈ ગણતરી નહીં, ક્યારેય નહીં. એ પ્રફુલ્લભાઈનું એવું જીવન, એ રમણભાઈનું એવું જીવન ઓળથી જ્યારે ગયા ત્યાં આગળ કોલંબસ સેટ થયા ત્યારે ખાલી બે જ કુટુંબ હતા અને આજે 40 કુટુંબ થઈ ગયા. ક્યારે થયા હશે? એની પાછળ ભોગ છે, ભોગ. પોતાના દેહ તરફ નજર ન કરી, ભીડો એટલો બધો વેઠ્યો છે કે જેણે જોયું હોય એને ખબર પડે ખૂબ ભીડો વેઠ્યો છે. એને ઘર છોકરા નહીં, મુક્ત નહીં. એની પત્નીના સંકલ્પ કે સ્વામીજી એક મુક્ત આપે તો સારું, પણ રમણભાઈએ ખાનગીમાં સ્વામીજીની પ્રાર્થના કરી દીધેલી, અમારે છોકરા જોઈતા નથી, સ્વામીજી તમે આપશો જ નહીં છોકરા. કે માંડ એમ કે આ સત્સંગ તમે મળ્યા, કંઈક સત્સંગની સૂચ પાડી રહ્યા છો અને હવે તમે છોકરું આપો 35-40 વર્ષની ઉંમરે, તો એને મોટું કરવામાં, એની જફામાં, એને ભણાવવામાં કેટલો બધો ટાઈમ બગડે. અમારી પાસે હવે એ ટાઈમ નથી, જોઈતું જ નથી છોકરું, ના જ પાડતી હતી. આવા ભક્તો, કોઈ સંકલ્પ નહીં પોતાના માટે, પોતાના જીવન માટે એક પણ સંકલ્પ નહીં કે સ્વામીજી અમારા જીવનમાં આ પૂરું કરે કે આ પૂરું કરે, આ પૂરું. ટોટલ આધ્યાત્મિક જીવન, નિરંતર પોતાનો અવગુણ જોવાનો, નિરંતર બીજાનો ગુણ જ જોવાનો અને ક્યારેય બીજાની ક્રિયા તરફ કિંચિત નજર નહીં. સ્વામીજી સૂચન કરીને નીકળી ગયા પછી મંડળને ભેગું કર્યું, લોકોએ ભેગું કરીને બધાને વાત કરી કે હવે પછી બીજી બધી જ ગોષ્ઠીઓ બંધ, કોઈ જાતની હવે ગોષ્ઠી કરવાની નહીં, આ બે જ મુદ્દાઓ પર ગોષ્ઠી કરવાની. સ્વામીજી આ બે વાતનું સૂચન કર્યું અને આ બે વાત ઉપર જ આપણે હવે ગોષ્ઠી થવી જોઈએ સભામાં, કે આપણે ક્યાં આગળ સાત્વિકતા એ કરીને સેવા કરીએ છીએ, જે કક્ષાએ કરાવી છે કક્ષાએ ક્યાં નથી થતી સેવા, અને ભક્તિ એ કરીને, કેવળ પોતા તરફ નજર રાખીને ભક્તિ એ કરીને ક્યાં નથી થતી સેવા. આ બે વાત, કે આપણે નિરંતર અંતરદ્રષ્ટિ કરીએ, શોધીએ કે ક્યાં આગળ આ બે વાતે નાપાસ થયે છે. ત્યાં જે સંતો ગયેલા એ બધા સંતોને એ લોકો પૂછે, એમાં એ લોકોને માન ના નડે. ભક્તોને પૂછે કે આ બે સૂચન અમને કર્યા જ સ્વામીજીએ, તો અમે લોકો ક્યાં અટકીએ છીએ? અમાર શું કેવું, કેવી વિચારધારા હોવી જોઈએ અમારી, અમે કેવું એવું એપ્લાય કરીએ અમારા જીવનમાં કે આ બે વસ્તુ સ્વામીજી કસર બતાવી એ જલ્દી ટળે. જો સાધકની અદાથી જીવવાની તૈયારી, સાધકની અદાથી કેટલું બધું જાગ્રત રહેવું પડે, ભક્તિ એ કરીને
અશોકભાઈ સહિષ્ણુ આશ્રમમાં આ વાત કરી હતી, પછી એમણે એવું કહ્યું કે ભક્તિ એ કરીને કરવી એટલે કે મને સમજાઈ નહીં વાત. પછી કે સ્વામીજી પરદેશથી આવ્યા પછી દિલ્હીનો પ્રોગ્રામ રાખ્યો હતો, પછી કે દિલ્હીના પ્રોગ્રામમાં 9/9/99 દિવસે સ્વામીજી ગોષ્ઠી કરવાના હતા. બપોરનો દોઢ થઈ ગયો હતો અને સારથી ભાઈઓ એમની ગાડી કંઈક સરખી કરાવવા ગયા હશે તો 1:30 વાગે આવ્યા. આઈને તરત રસોડા તરફ જમવા જતા હશે એટલામાં કે દાસ સ્વામી એવું કહ્યું કે હમણાં જમવા ના જશો, અત્યારે સ્વામીજી ગોષ્ઠી કરવાના, દર્શનને લાભ તમને. કંઈથી કહે છે કે 36 કલાકે પહોંચ્યા દિલ્હી, ત્યારે ક્યાં જમ્યા હતા? કે જેવા બેઠા ગોષ્ઠીમાં સ્વામીજીની નજર પડી એ બે સારથી પર, અને તરત જ શાંતિદાદાને સૂચન કર્યું સ્વામીજીએ કે આ બે જણાને રસોઈ ગરમ કરીને જમાડજો. કે સભા પૂરી થઈ ગઈ પછી ફરી સૂચન કર્યું કે આ બે જણાને રસોઈ ગરમ કરીને જમાડજો. અશોકભાઈ કહે કે ત્યારે મને વિચાર આવ્યો કે જો આનું નામ ભક્તિ કહેવાય, કે કોઈ મોટા હરિભક્ત હોય કે કોઈ વડીલ સંત હોય ને એની માટે સૂચન કરે તો સમજ્યા, પણ કે આ તો હરિધામમાં રહેનારા સારથી ભાઈઓ હતા અને એની એવી ભક્તિ કરાવી. સર્વેશ્વરનું જીવન એવું છે કે ટોટલ ભક્તિ પ્રધાન, નાનામાં નાના સેવકની, નાનામાં નાના ભક્તની, મુક્તની એ ભક્તિ કરી જાણે. આપણે જોઈએ છીએ, આપણે બધા સાથે રહીએ છીએ, એ ભક્તિના અંકુર આપણા હૈયામાં ફૂટવા એ નજર રાખે તો ફૂટે. મને વિચાર આવે છે 4 દિવસથી કે અહીંયા વ્યાસપીઠ ઉપર આવીને જે કોઈ મુક્તો બોલે છે, જે કોઈ સાધકો, અને દરેક સાધકની વાણી ભગવાન બોલાઈ રહ્યા છે, અને એ વાણી જો હું ધ્યાનથી ન સાંભળું તો મારી કઈ ભક્તિ, કઈ ભક્તિ કહેવાય? સ્વામીજી એટલે જ પરદેશની ધરતી પર બોલ્યા હશે કે અમને સૂચન કર્યું તું યોગી બાપાએ કે આ ભક્તની ગોષ્ઠી સાંભળવા જજો, તો કે પહેલે દિવસ, બીજે દિવસ, ત્રીજે દિવસ, ચોથે દિવસ તો અમ ગયા જ નહીં કે છે, પાંચમે દિવસ ના ગયા, છઠ્ઠે દિવસે બાપાએ કહે છે તરત જ કહી દીધું કે અમારા આત્માનું જતન નિરંતર કરતા હતા અને સૂચન કર્યું જાઓ છો સાંભળવા, તો કે શું મોઢું બતાવીએ. પછી કે એ અમે જેવી ના પાડી તો યોગી બાપાનું ફેસ એવું થઈ ગયું કે જાણે દુઃખાઈ ગયા હોય, કે અમે નિરંતર એમને સમજી ના શકતા હોઈએ એવું લાગ્યું. પછી કે બાપાએ કહ્યું કે ગુરુ તમને એ કલાકની ગોષ્ઠી કરે એમાં બે શબ્દ કે બે વાક્ય શાસ્ત્રીજી મહારાજ ક્યારે બોલી જશે એની તમને ખબર છે? જો આપણે આ પ્રસંગ આપણા જીવનમાં સુસંગત કરવાનો છે. કોઈ બી વ્યક્તિ આવીને બોલે, બોલનાર તો મહારાજ છે, મારું ધ્યાન બીજે જવું જ ના જોઈએ, એ જે બોલે છે એ તરફ જ હોવું જોઈએ. ખૂબ મહિમાથી સભામાં બેસીએ, ખૂબ ભક્તિ પ્રધાન હૈયે બેસીએ, કંઈક મેળવવાની ભાવનાથી બેસીએ, કંઈક મેળવવાની ભાવનાથી. રાજકોટના પારણમાં પેલો પ્રસંગ ગયો તો પર્વતભાઈનો, કે પર્વતભાઈને બોલવા ઉભા કર્યા ને એક પરમહંસને સંકલ્પ ઉઠી ગયો કે આ મેલા ઘેલા કપડાવાળો શું બોલવાનો છે. ધામમાં નતા લઈ જતા, રીબાવતા હતા મહારાજ, પ્રાર્થના કરી કે મહારાજ ધામમાં લઈ જાઓ, તો કે તમે અમારા પર્વતભાઈ માટે મને કરીને અપરાધ કર્યો છે, કે તમને એમની આધ્યાત્મિક કક્ષાની ખબર નથી અને તમને આવો સંકલ્પ ઉઠી ગયો હતો કે આ મેલા ગયેલા કપડાવાળો શું બોલવાનો, એનામથી મને શું મળવાનું છે, કે તમે આવો સંકલ્પ ઉઠાડ્યો હતો એટલે જ્યાં સુધી તમે પર્વતભાઈની માફી નહીં માગો ત્યાં સુધી હું તમને ધામમાં નહીં તેડી જઉં. કોઈની માટે આપણને કોઈ જ સંકલ્પ કરવાનો અધિકાર નથી, બસ બ્રહ્મ નિયંત્રિત તંત્ર છે બધું જ, કોઈ ભૂલ કરતું જ નથી અને કરતું દેખાય છે મારી ભૂલ છે, આ પકડી રાખવાની જરૂર છે. એટલે સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે કેવળ ગુણ ગ્રાહી દ્રષ્ટિ નિરંતર પકડે રે, નિરંતર ઉઠતા બેસતા ખાતા પીતા ઊંઘી જઈએ તોય આ વસ્તુ પકડી રાખવી છે, બસ ઊંઘમાં બી એનું રટણ થવું જોઈએ.
મારે બીજાનો ગુણ જ જોવાનો જ, ગુણ જ, અવગુણ તરફ મારી નજર નથી રાખવાની. કોઈની કસર મારે નથી જોવાની, કસર ટાળનારા મળી ગયા છે આપણને, એટલે એ ઓપરેશન આપણે નથી કરવાનું, સ્વામીજીને કરવા દેવાનું છે. એટલે નિરંતર આ વાત પકડી રાખવી, તું ને તારા દિવ્ય અને કેવળ ગુણ ગ્રાહક દ્રષ્ટિ, યોગી ગીતાનું પારાયણ, યોગીજી મહારાજની પરાવાણી, અને એક એક વિષય એટલો બધો સરસ છે, અને સાધકો એટલી સરસ સરસ વાતો કરે છે. સ્વામીજીને પ્રાર્થના કરવાની કે એ વાતો અમારું જીવન બને, એવો કોઈક બુદ્ધિયોગ આપે, બળ આપે ભજન કરવાનું, એવી સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.